હવે આપણે એનિમેશન ઇફેક્ટ કઈ રીતે આપવી તે જોઈએ. પાવર પોઈન્ટમાં તમે લખાણ, ક્લિપ આર્ટ, આકાર એટલે કે શેપ, પિક્ચર બધાને એનિમેશન ઇફેક્ટ આપી અને એને વધારે સારા અથવા જીવંત બનાવી શકો છો. સ્લાઇડ પર એનિમેશનનો ઉપયોગ ચોક્કસ વિષયવસ્તુ પર પ્રેક્ષકનું ધ્યાન દોરવા અથવા સ્લાઇડને વાંચવામાં સરળ બનાવવા માટે કરી શકાય છે. એનિમેશન આપવું હોય તો આપણે એનિમેશન ટેબનો યુઝ થાય છે, જેમ ટ્રાન્ઝિશન આપવા માટે ટ્રાન્ઝિશન ટેબનો યુઝ થાય છે. પાવર પોઈન્ટમાં એનિમેશન મુખ્યત્વે ચાર પ્રકારના છે. પહેલું છે એન્ટ્રન્સ. એન્ટ્રન્સ ટાઈપના એનિમેશનમાં કોઈ વસ્તુ છે એ બહારથી સ્લાઇડ પર દાખલ થતી હોય તેવી ઇફેક્ટ આવે છે. એમ્ફેસિસમાં સ્લાઇડ પર જ રહીને એ ઇફેક્ટ એપ્લાય થાય છે. એક્ઝિટમાં તમારે સ્લાઇડની કન્ટેન્ટ બહાર જતી હોય એવી ઇફેક્ટ આવે છે. અને મોશન પાથમાં કોઈ ચોક્કસ પાથ પર તમારે સ્લાઇડના ઓબ્જેક્ટને મૂવ કરવા હોય તો તમે કરી શકો છો. જેમ સ્લાઇડ ટ્રાન્ઝિશનમાં વિકલ્પો આપને આપે છે તેમ એનિમેશનના પણ વિકલ્પો હોય છે જે તમે બદલી શકો છો. જેમ કે વસ્તુ આવે છે તેની દિશા નિયંત્રણ કરી શકો છો, ડાબી બાજુથી, જમણી બાજુથી, ઉપરથી કે નીચેથી. તમે એક કરતાં વધુ એનિમેશન આપી શકો છો, જેમ કે એક ઓબ્જેક્ટને એક એનિમેશન આપ્યું, બીજા ઓબ્જેક્ટને બીજું એનિમેશન આપ્યું. એનિમેશન પેઇન્ટરની મદદથી જે તમે એકવાર બધા સેટિંગ કરી દીધા છે એનિમેશનના એ બીજાને સહેલાઈથી આપી શકો છો. તમે એનિમેશનને રેકોર્ડે કરી શકો છો, એનું પ્રિવ્યૂ જોઈ શકો છો અને એનિમેશન કઈ રીતે શરૂ થશે જેમ કે માઉસની ક્લિકથી કે આપોઆપ અને કેટલો સમય ચાલશે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે એનિમેશન કઈ રીતે એપ્લાય કરવું. તો દાખલા તરીકે અહીંયા જુદા જુદા નામ એક પછી એક આવે એના માટે હું સિલેક્ટ કરું છું અને એનિમેશન ટેબમાં જઈ અને આપણે જેમ કીધું એમ એન્ટ્રન્સ, એમ્ફેસિસ, એક્ઝિટ અને મોશન પાથ આ રીતની જુદી જુદી ઇફેક્ટ છે. તો માની લો કે હું એપીઆર કરીશ તો કેવું દેખાશે એ અહીંયા પ્રિવ્યૂમાં તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો કે એક પછી એક આવે છે. હવે માની લો કે હું આ ફેડ રાખું છું અને પ્રિવ્યૂ કરું છું. તો આને હું ફ્લાઇન આપું છું. આને અલગ આપીએ. જુદી જુદી ઇફેક્ટ હું અહીંથી એપ્લાય કરું છું. હવે આપણે આનો પ્રિવ્યૂ જોઈએ. તો તમે જોઈ શકો છો કે દરેક અક્ષર પર અલગ અલગ ઇફેક્ટ આવે છે. હવે તમે અહીંયા બાજુમાં જે ઝીરો જુઓ છો એ શું બતાવે છે? તો જેવું પહેલું એનિમેશન પૂરું થાય એટલે ઇમિજિએટલી બીજું એનિમેશન સ્ટાર્ટ થઈ જાય છે. જો તમારે આ રીતે ના કરવું હોય અને માઉસની ક્લિક કરો ત્યારે કરવું હોય તો અહીંયા સ્ટાર્ટમાં આફ્ટર પ્રિવિયસની જગ્યાએ ઓન ક્લિક આપી દેવાનું છે. એટલે હવે તમે જોઈ શકો છો કે નંબર 1, 2, 3, 4 થઈ ગયા. આવું કરવાથી શું થશે કે પહેલું એનિમેશન આવશે ત્યારબાદ ક્લિક કરીશ તો જ બીજું એનિમેશન આવશે.